હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું એમ્પ્લોયબિલિટી સ્કિલના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની. ભાગ ત્રણમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં 80 સુધી પ્રશ્નોની ચર્ચા કરી હતી. આજે આપણે 81માં નંબરથી પ્રશ્નની શરૂઆત કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો 81મા નંબરનો પ્રશ્ન છે કે માઇક્રોસોફ્ટ એક્સલમાં વર્કશીટનો સંગ્રહ છે તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, તેનો સાચો જવાબ છે વર્કબુક, જે હવે તમે અહીં જવાબ જોઈ શકો છો મિત્રો. એના પછી નેક્સ્ટ જોઈશું, એમએસ એક્સલમાં સેલમાં ફોર્મ્યુલા દાખલ કરવા માટે આપણે ખાલી જગ્યા સાથે એન્ટ્રી શરૂ કરવી અનિવાર્ય છે. તો મિત્રો, સાચો જવાબ છે ઇક્વલ ટુ, એટલે કે બરાબર. અહીં તમે જવાબ જોઈ શકો છો. એના પછી વાત કરીશું ઓપરેટિંગ સિસ્ટમ એ શું છે. તો મિત્રો, ઓપરેટિંગ સિસ્ટમ એ એક સોફ્ટવેર છે. એના પછી વાત કરીશું 84મા નંબરનો પ્રશ્ન, એમએસ વર્ડ એ શું છે. તો મિત્રો, એમએસ વર્ડ એ પ્રોસેસિંગ સોફ્ટવેર કે પ્રોગ્રામ છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું, એમએસ વર્ડનો ઉપયોગ જણાવો. તો એમએસ વર્ડનો ઉપયોગ કોઈ પણ કામ કે જેમાં તમારે લખાણ કરવાનું હોય તે બધું કરી શકાય છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું, એમએસ એક્સેલ શું છે. તો તેનો સાચો જવાબ છે 1985માં માઇક્રોસોફ્ટ કંપની દ્વારા વિકસિત સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, ઇન્ટરનેટ શું છે. તો મિત્રો, ઇન્ટરનેટ એ છે કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું વ્યાપક પરસ્પર જોડાયેલ નેટવર્ક છે, જેને ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું, WWW નું પૂરું નામ જણાવો. સાચો જવાબ છે વર્લ્ડ વાઇડ વેબ. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, URL નું પૂરું નામ જણાવો, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું, પ્રખ્યાત સર્ચ એન્જિનના નામ જણાવો. તો મિત્રો, પરીક્ષામાં એ ટાઈપનું પૂછાય છે કે કયા કયા સર્ચ એન્જિન છે, અથવા તો એ ટાઈપનું આપે છે, આમાં નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી. તો મિત્રો, ગૂગલ, બિંગ, બાઇન્ડુ, યાહુ, ask.com અને DuckDuckGo આજે છે સર્ચ એન્જિનના નામ છે. નેક્સ્ટ જોઈશું, સોશિયલ મીડિયા શું છે. સોશિયલ મીડિયા એ છે ઇન્ટરનેટ પરની કોઈ પણ એક એપ્લિકેશન છે, જેને સોશિયલ મીડિયા તરીકે આપણે ઓળખીશું. માની લો યુટ્યુબ છે. નેક્સ્ટ જોઈશું, ઇન્ટરનેટ સેફ્ટી એટલે શું. તો જવાબ છે, ઇન્ટરનેટ સલામતી અથવા તો સેફ્ટી એ ઓનલાઈન સુરક્ષિત રહેવાનું કાર્ય છે. તો કે ઓનલાઈન કઈ રીતે સુરક્ષિત રહેવું, એના માટેનું જે છે એ ઇન્ટરનેટ સેફ્ટી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, સાયબર ક્રાઇમ શું છે. તો મિત્રો, તેનો સાચો જવાબ છે કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ છે સાયબર ક્રાઇમ. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, મોબાઈલ એપ્લિકેશન શું છે. જવાબ સાચો છે, એક પ્રકારનું એપ્લિકેશન સોફ્ટવેર છે જેનો હેતુ મોબાઈલ ફોન પર કોઈ પ્રોગ્રામ કે સોફ્ટવેર ચલાવવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, પ્રખ્યાત મોબાઈલ એપ્લિકેશન જણાવો. તો જવાબ છે, મોબાઈલ ગેમિંગ, એજ્યુકેશન એપ્લિકેશન,
ई कॉमर्स एप्लिकेशन, लाइफस्टाइल एप्लिकेशन, ट्रैवल एप्लिकेशन, एंटरटेनमेंट एप्लिकेशन। नेक्स्ट प्रश्न जोईशु, आईओटी नू पूरु नाम जणावो। तो साचो जवाब छे इंटरनेट ऑफ थिंग्स। नेक्स्ट प्रश्न जोईशु, ऑनलाइन मीटिंग अने के ऑनलाइन इंटरव्यू माटे कई एप्लिकेशन नो उपयोग थाय छे। राइट आंसर छे जूम अने गूगल मीट, जे ऑनलाइन मीटिंग अने ऑनलाइन इंटरव्यू माटे एनो उपयोग थाय छे। नेक्स्ट प्रश्न जोईशु, समानता एटले शुं। समानता एटले कि जेमां स्त्री ने पुरुषों, विविध जातियों, धर्मों वगैरह लोगों साथे न्यायपूर्ण वर्तन करवामां आवे, जेने समानता तरीके ओळखवामां आवे छे। नेक्स्ट जोईशु, POSS नुं पूरुं नाम जणावो। प्रिवेंशन ऑफ सेक्सुअल हरासमेंट इन द वर्क प्लेस। नेक्स्ट प्रश्न जोईशु, नाणाकीय साक्षरता शुं छे। तो मित्रों, तेनो साचो जवाब छे कि व्यक्तिगत नाणाकीय व्यवस्थापन, बजेटिंग अने बचत सहित नाणाकीय कुशळताने असरकारक रीते समझवा अने लागू करवानी जे क्षमता छे तेने नाणाकीय साक्षरता तरीके ओळखवामां आवे छे। नेक्स्ट जोईशु, बैंक शुं छे। तो मित्रों, बैंक ए नाणाकीय संस्था छे जे नाणानी लेवड़ देवड़ करे छे। नेक्स्ट જોઈશું, ઓનલાઈન બેન્કિંગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ઓનલાઈન બેન્કિંગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો કે ઇન્ટરનેટ બેન્કિંગ, ઈ બેન્કિંગ અથવા તો વર્ચ્યુઅલ બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, ઓનલાઈન બેન્કિંગ શું છે? તો કે ઓનલાઈન બેન્કિંગ એ એવી એક બેંક પદ્ધતિ છે જેમાં ઇન્ટરનેટ દ્વારા વ્યક્તિગત બેન્કિંગ સેવાઓનો સમાવેશ થાય છે। नेक्स्ट प्रश्न जोईशु, मोबाइल बैंकिंग एप्लिकेशन शू छे? तो कि मोबाइल बैंकिंग ए बैंकिंग एप्लिकेशन द्वारा उपलब्ध तमाम बैंकिंग सेवाओं संस्करण छे, जेने मोबाइल बैंकिंग एप्लिकेशन तरीके ओळखवामां आवे छे। नेक्स्ट जोईशु प्रश्न, लोन एटले शू? तो मित्रों, लोन एटले तेनो साचो जवाब छे, लोन ए व्यक्ति अथवा तो अन्य संस्था द्वारा करवामां आवेल देवानो एक स्वरूप छे। नेक्स्ट प्रश्न જોઈશું, लोन ना प्रकार जणावो। तो साचो जवाब छे पर्सनल लोन, ऑटो लोन, स्टूडेंट लोन, होम लोन। नेक्स्ट प्रश्न જોઈશું, इन्स्योरंस एटले कि वीमो शुं छे? तो वीमो ए व्यक्ति अने वीमा कंपनी वच्चेनी कानूनी करार छे, जेने इन्स्योरंस तरीके ओळखवामां आवे छे। नेक्स्ट प्रश्न, कानूनी साक्षरता एटले शुं? तो साचो जवाब छे, सामान्य रीते कायदानुं प्राथमिक स्तरनुं ज्ञान, जेने कानूनी साक्षरता तरीके ओळखवामां आवे छे। नेक्स्ट प्रश्न જોઈશું, ભારતમાં રાષ્ટ્રીય કાનૂની સાક્ષરતા મિશનની શરૂઆત કયા વડાપ્રધાને કરાવી હતી? તો મિત્રો, તેનો સાચો જવાબ છે ડૉક્ટર મનમોહન સિંહે। એના પછી પ્રશ્ન 110માં નંબરનો પ્રશ્નની વાત કરીશું, તો RTI નું પૂરું નામ જણાવો। તો સાચો જવાબ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, એટલે કે માહિતીનો અધિકાર। તો મિત્રો, આજે આપણે 80 થી 110 પ્રશ્નોની ચર્ચા કરી। જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।